કચ્છના મોટા રણકાંધીએ ગેરકાયદેસર થતો મીઠાનો ઉત્પાદન. વન વિભાગના એકલ રણ વિસ્તારમાં આવેલા રણમાં દબાણો અટકાવવા કાર્યવાહી કરવા જાગૃતો શિવુભા દેશરજી જાડેજા, ઇકબાલ શેખ, સુલતાન ભટ્ટી દ્વારા ભચાઉ વન વિભાગ તેમજ કચ્છ જિલ્લા DCFને રજૂઆત કરી હતી. કચ્છના મોટા રણ ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાના દબાણો તેમજ પ્રતિબંધિત વિસ્તારોમાં મોટા વાહનોનું પરિવહન બંધ કરવા પૂર્વ કચ્છ જિલ્લા DCF કચેરી ખાતે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે દબાણકારો પર કાર્યવાહી તેમજ થતા દબાણો બંધ કરવા તેમજ વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારથી રાત્રિના સમય ઓવરલોડ મીઠું ભરેલા ટ્રેલરો બંધ કરાવવા કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. રિપોર્ટ બાય ગન્ની કુંભાર. જે એકલ માતાજીની બાજુમાં જે નીલકંઠ કારખાના હાથ હાથ જારીકડમાં જે પારો બાંધીને બેઠા અને રાતના 50-50 માણસોમાં રોકાતા હોય છે, તો જે આ જાનવરો હરણ છે કે કોઈ બી શિકારા રહ્યા એમને પણ તકલીફ રહેતી. અત્યારે ભુજની જે સાહેબની ઓફિસે આવીને રજૂઆતે પણ કરેલ છે અને ઓછામાં ઓછા રોજના 25-30 ડમ્ફર ડેલી એમાંથી ભરીને મીઠામાંથી નીકળે અને મંજૂરી કેને આપી આરોપો સાહેબે, DFO સાહેબે. જે કચ્છનો મોટો રણ છે એની અંદર અનેક પારા છે, પણ જે આ નીલકંઠ શામજીભાઈનો કેનો છે ખ્યાલ નથી. નીલકંઠ કારખાનાવાળા 7000 એકડમાં છે, લાંબામાં લાંબો પારો એમનું છે. તાત્કાલિક ધોરણે જો બંધ કરવામાં નહીં આવે તો અહીંયા આંદોલન કરવામાં આવશે અને ગામડામાં જે ડમ્ફરો આ ટેલરો હાલે રહ્યા એમની શું RFO સાહેબે કે DFO સાહેબે બી મંજૂરી આપી છે કે સિંગલ પટ્ટી રોડની અંદર મીઠાના મોટા મોટા ટેલર ભરીને નીકળે રહ્યા, એમના ઉપર કોઈ આક્રોશ કરતા નથી. જે આ રણની અંદર પ્રતિબંધિત રહ્યા હું બોર્ડ પણ મારેલ છે કે આ રણની અંદર કોઈને અવર જવર ન કરવી. તો આ મોટા મોટા ટેલરો અંદર ક્યાંથી હાલે છે? અને જવાબદાર RFO સાહેબ અને DFO સાહેબ રહેશે. તાત્કાલિક ધોરણે આની નોંધ લે, સાહેબ ઉપર ભરોસો છે, નકા આંદોલન કરવામાં અહીંયા આવશે એની જવાબદારી સાહેબની રહેશે.